રથયાત્રા પૂર્ણ થઈ ચૂકી છે, ટૂંકમાં હવે ગુજરાતમાં તહેવારોની લડી લાગવા જઈ રહી છે અને ગુજરાતીઓ માટે તહેવાર ને તહેવારનું બીજું સિનોનિમ છે એ છે ખરીદી. હવે ગુજરાતીઓ દિલ ખોલીને ખરીદી કરશે કારણ કે હવેના સમયમાં તહેવારોની લડી લાગવાની છે. આ જ બાબતને લઈ અને મણિનગર ખાતે સુરઠિયા બ્રહ્મ ક્ષત્રિયની વાડીમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરનાર જે હેમાલીબેન છે તે આપણી સાથે છે, તો આપણે પહેલાં હેમાલીબેન સાથે વાત કરીશું અને પછી તેમના પાર્ટનર સાથે પણ વાત કરીશું. જી હેમાલીબેન, આપનું સ્વાગત છે મીડિયા રેવોલ્યુશનમાં. તો બેઝિક ઇન્ફોર્મેશન આપશો તમારા એક્ઝિબિશન. હા, અમારું એક્ઝિબિશન 14 તારીખે, આજે 14 તારીખે સન્ડે છે અને રાતે 10 વાગ્યા સુધી છે અહીંયા આગળ સોરઠિયાની વાડી મહીનગર અમદાવાદ. અને નેક્સ્ટ એક્ઝિબિશન અમારું છે 10-11 ઓગસ્ટ ઈચ્છાબેની વાડી કાંકરિયા. તો તમને બધાને આમંત્રણ છે, તમે જરૂરથી આવજો અને તમારા મિત્રો અને પરિવારજનોને સાથે લઈને આવજો. એક જ જગ્યાએ તમને બધી જ વસ્તુઓનો આનંદ મળે એવી સરસ ખરીદીની વ્યવસ્થા છે. તમને ગાર્મેન્ટ્સ કહો કે તમે જ્વેલરી કહો કે રાખીસ કહો, અત્યારે હવે રાખીની સિઝન આવશે તો રાખીસ છે, જન્માષ્ટમી આવી રહી છે તો ભગવાન કૃષ્ણ ભગવાનના વાઘા છે, સાથે ચોકલેટ છે, સ્વીટ્સ છે અને સાથે ઘણું બધું બીજું પણ છે અને એની સાથે સાથે ફૂડ સ્ટોલ તો છે જ. તો જરૂરથી આવજો અને ખૂબ જ આનંદ તમે કરી લઈને અને ખૂબ સારો અનુભવ લઈને તમે આપ જશો. તો તમને સૌને આમંત્રણ છે. જી હેમાલીબેન, આ એક્ઝિબિશન તમે કેટલા વર્ષોથી કરો? અમે 2 વર્ષથી કરી રહ્યા છે અને અમારું મેઇન શરૂઆત જ્યારે અમે કરી હતી ત્યારે અમારો મેઇન મોટો હતો કે જે લેડીઝ ઘર ઘરું કામ કરી રહ્યા છે અને એમને ઘરે કામ કરતાં કરતાં એક સમય અને પ્લેટફોર્મ મળે અને એમને એક માર્કેટિંગ પ્લેટફોર્મ મળે સરસ રીતે અને એ લોકો આગળ વધે. કારણ કે શું, ઘરે કામ કરતા હોય તો એક લિમિટેડ ક્રાઉડ એ લોકોને મળતું હોય છે, પણ જ્યારે બહાર નીકળે અને ઘણા લોકો સુધી પહોંચે તો એમની વસ્તુ બીજે હાઇલાઇટ થાય. કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાની જાતે હેન્ડમેડ વસ્તુઓ બનાવી રહ્યા છે, તો એ વસ્તુઓનું સારું એવું માર્કેટિંગ થાય અને એક બહુ સારું એમને પ્લેટફોર્મ મળે. એટલે આપણે ખાસ જે બહેનો ઘરે કામ કરી રહી છે, ગૃહસ્થ જીવન સાથે સાથે પોતાના બિઝનેસ અને પોતાના પરિવારના ની સહાય માટે જે કામ કરી રહ્યા છે એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે એના માટે આપણે આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. તો આપ જરૂરથી આવજો બધા. જી હેમાલીબેન સાથે સાથે તેમના પાર્ટનર પણ છે જેમણે ઓર્ગેનાઇઝ કર્યું છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. અજીબેન આપનું નામ? હા, મારું નામ હિરલ ભાવસાર છે. અમે અહીંયા શ્રીજી કૃપા ઇવેન્ટ્સના અમે 2 પાર્ટનર છે, અમે 2 જોડે રહીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આ મારું 3જું એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં તમને 35 સ્ટોલ જોવા મળશે અને ટેબલ અમારે 45 અપ છે અને એની અંદર તમારે ફૂડ છે, ગાર્મેન્ટ છે, ભગવાનના વાઘા છે, હોમ ક્લિનિંગ પ્રોડક્ટ છે, જ્વેલરી છે અને વાસ્તુશાસ્ત્રની પ્રોડક્ટ છે, એ બધાનો અમે ઇન્ક્લુડિંગ સમાવેશ કરીએ છીએ. સૌથી વધારે જ્વેલરી અને ક્લોથ્સ અને રાખી અત્યારે 3 વધારે છે સ્ટોલ. અને લાસ્ટ યર જે એક્ઝિબિશન હતું એમાં તમારે કેટલા સ્ટોલ હતા? લાસ્ટ યર એક્ઝિબિશન હતું એમાં અમારે 47 સ્ટોલ થયા હતા. ઈચ્છાબેનની વાડીમાં જે હતું એ અમારે 47 સ્ટોલ થયા હતા ત્યાં આગળ અને ત્યાં આગળ બી બધી જ પ્રોડક્ટ હતી. અને લાસ્ટ ટાઈમ જે એક્ઝિબિશન હતું એમાં રેવન્યુ કેટલી જનરેટ થઈ હતી અને જે સ્ટોલ્સ હતા તેમને કેટલો ફાયદો થયો? હા, લાસ્ટ ટાઈમ જે સ્ટોલ હતા અમારા એ બધાને ફાયદો પરફેક્ટ હતો, બધા ખુશ થઈને ગયા હતા અહીંથી, કોઈને એવું નહોતું કે ભાઈ મારે બિઝનેસ ના થયો, બધા હેપી હેપી થયા હતા અને સક્સેસ રહ્યો હતો અમારો ઇવેન્ટ લાસ્ટ યરનો. અને આ શ્રીજી કૃપા ઇવેન્ટ્સ છે તે આ એક્ઝિબિશન સાથે સાથે બીજા કોઈ પણ આયોજન કરે છે? ના, અત્યારે નથી કરતા, પણ અમારું ભવિષ્યનું પ્લાનિંગ છે કે અમે બીજા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ. Thank you.
દર્શક મિત્રો, આ સ્ટેજિંગ રૂપા ઇવેન્ટ્સ દ્વારા જે એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે તેમાં આપણી સાથે હાલ જયશ્રી ફૂડ્સના ઓનર્સ પણ સાથે સામેલ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જીબેન, આપનું નામ પહેલા જણાવશો? શિવાંગી દવે. શિવાંગીબેન, તમે આ એક્ઝિબિશનમાં પહેલી વાર પાર્ટિસિપેટ કરી રહ્યા છો કે આની પહેલાં પણ તમે કરેલું? આની પહેલાં પણ અમે કરેલું છે. શ્રીજી કૃપામાં હું બીજી ત્રીજી વખત હું એમની સાથે જોઈન થઈ, મને બહુ ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો એમનો. અને અહીંયા સાથે સાથે એક્સપોઝર પણ તમને જેવું જોઈએ કે જે મળે છે? હા, મળે છે. અમે આનાથી રાઉન્ડ ધ યર મને આ બધી જ મારી વસ્તુ છે જે હું સેલ કરી રહી છું એના મને ઓર્ડર મળે છે ઓનલાઈનમાં. જી, એટલે અહીંયા જ નહીં પણ તમને બહાર પણ આવે? હા, એ બધી જ વસ્તુ મારી હું પછી પાર્સલ કરું છું, કેમ કે હું બધું હોમમેડ વસ્તુઓ સેલ કરી રહી છું એટલે અત્યારે મને કસ્ટમર બેઝ મળી રહેશે અને પછી હું એ લોકોને રાઉન્ડ ધ યર્સ મારી બધી વસ્તુ સેલ કરીશ. હાલ તમે કઈ કઈ પ્રોડક્ટ્સ બનાવો છો તેના વિશે પણ થોડી માહિતી આપો. હા, હું બનાવું છું મીઠા લીમડાની ચિપ્સ, બનાવું છું કરી લીવ્સ, જેને કહું છું કરી લીવ્સ ચિપ્સ, પછી ચાઇનીઝ પૂરી બનાવું છું, પછી ચીઝ અને ઓરેગાનોના પારા બનાવું છું, પેરી પેરીનો મારી પાસે ચેવડો છે, ચકરી છે, એ સિવાય મારી ખજૂર પાકની આઈટમ છે જે ખાલી કાજુ બદામ પિસ્તા અને ખજૂરથી જ બનાવેલી છે, એમાં હું બિલકુલ શુગર યુઝ નથી કરતી એટલે શુગર ફ્રી મીઠાઈ છે. એક મહિનો ઘરની બહાર રાખો રૂમમાં, રૂમ ટેમ્પરેચર પર બગડતી નથી, ફોરેન બી હું આ વસ્તુ પાર્સલ કરું છું. એવી જ રીતે હું ચાનો મસાલો ઘરે બનાવું છું, ગરમ મસાલો ઘરે બનાવું છું, એ સિવાય છુંદો અથાણું એ બધું ઘરની આઈટમ છે, એ સિવાય લેડીઝ થોડી આઈટમ પણ છે મારી પાસે, પ્લસ ચાટ કાઉન્ટર હું કરું છું, બધી ઘરની પ્રોડક્ટ છે મારી. અને આ તમે જે ખજૂર પાક કીધો એ તમે કયા કયા દેશમાં એક્સપોર્ટ કરો છો? હા, એ હું અમેરિકા મોકલું છું, કેનેડા મોકલું છું અને લંડન પણ મેં મોકલેલું છે, તો એ 15 દિવસે મારું પાર્સલ પહોંચે ત્યાં સુધી અને એ લોકો ત્યાં આગળ યુઝ કરે 15 દિવસ સુધી તો પણ કંઈ જ થતું નથી મારી વસ્તુને. અને આ ગૃહ ઉદ્યોગ છે બેઝિકલી કે પછી તમારી શોપ પણ છે? ના, મારું ગૃહ ઉદ્યોગ જ છે, હું ઘરેથી જ બધું કરું છું. મારું નામ નીલમ શાહ છે, અમારી અંજ વેલનેસ LLP કંપની છે પોતાની, જેની અંડર અમે કોસ્મેટિક, આયુર્વેદિક અને હાઉસકીપિંગ વસ્તુઓનું પ્રોડક્શન કરીએ છીએ. હાઉસકીપિંગમાં અમારી પાસે કપડાં ધોવાના પ્રીમિયમ લિક્વિડ્સ છે, પછી વાસણ ઘસવાની જેલ છે, લિક્વિડ્સ છે, ટાઇલ્સ ક્લીનર્સ છે, ફિનાઇલ્સ છે, વોશિંગ મશીન ક્લિનિંગ પાવડર છે, ડ્રેનેજ ક્લિનિંગ પાવડર છે, વાસણ ઘસવાના સાબુ છે, પછી સ્પેશિયલ પ્રોડક્ટ્સમાં અમારી પાસે નળ સાફ કરવાના લિક્વિડ છે, તાંબા પિત્તળ ચાંદી ચમકાવવાના લિક્વિડ છે, ગ્રીસ સાફ કરવાના લિક્વિડ્સ છે, પછી ચશ્મા મોબાઈલ લેપટોપ સાફ કરવાના સ્ક્રીન ક્લીનર્સ છે, પછી કોસ્મેટિકમાં અમારી પાસે હેન્ડવોશિસ છે, શેમ્પૂઝ છે, ક્લિન્ઝિંગ મિલ્ક છે, ગુલાબજળ છે, સોપ્સ છે, બાથ સોપ્સ છે, ફોમિંગ ફેસ વોશ છે. આયુર્વેદિક પ્રોડક્ટમાં અમારી પાસે એક આયુર્વેદિક ડ્રોપ્સ છે જેની અંદર તમે જે શરદી, સાઇનસ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો એ કોઈ પણ જાતના દુખાવામાં તમે એપ્લાય કરી શકો છો, નાશ લઈ શકો છો. પછી બીજી કપૂર છે, કપૂરના એર ફ્રેશનર્સ છે અને અમારી પાસે કારમાં મૂકવાના પણ એર ફ્રેશનર્સ છે. અને તમે આ જે એક્ઝિબિશન છે તેમાં પહેલી વાર તમે ભાગ લઈ રહ્યા છો? અમે શ્રીજી કૃપા ઇવેન્ટ્સ સાથે લાસ્ટ યરથી જોડાયેલા છીએ, અમે એમના 2 એક્ઝિબિશન્સ કરેલા છે અને એમનું કોઓપરેશન ઘણું બધું સારું હોય છે, એમનું મેનેજમેન્ટ ઘણું સારું હોય છે અને અમને ફૂલ સપોર્ટ કરે છે એક્ઝિબિશન, એમનું ક્રાઉડ પણ એ સારું એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને સારું ક્રાઉડ અહીંયા આવે છે. અને એક્ઝિબિશનમાં તમારે પાર્ટિસિપેટ કરવાથી તમને એક્સપોઝર પણ બિઝનેસમાં? હા, અમને બિઝનેસમાં એક્સપોઝર મળે છે, સારા બધા નવા નવા ક્લાયન્ટ્સ મળે છે, કસ્ટમર્સ મળે છે એનાથી અને એમની એડવર્ટાઇઝમેન્ટને લીધે અમારું વધારે માર્કેટિંગ સારું થાય છે.
તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે જોયું કે આપણે શ્રીજી કૃપા ઇવેન્ટ્સના ફાઉન્ડર સાથે પણ વાત કરી અને આજના એક્ઝિબિશનમાં જે લોકોએ સ્ટોલ રાખેલા છે તેમની સાથે પણ વાત કરી. તમે જો અહીંયા આવશો તો તમને દરેક વેરાયટીની પ્રોડક્ટ્સ ઇઝીલી એક જગ્યાએ અવેલેબલ રહેશે. હવે આપને એ પણ જણાવી દઈએ કે શ્રીજી કૃપા ઇવેન્ટ્સના જે આગળના એક્ઝિબિશન છે તે 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટના રોજ ઈચ્છાબેનની વાડી કાંકરિયા ખાતે યોજાવા જઈ રહ્યા છે. આ જ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને અમારા સાથે જય દેવન રજા આપશો. નમસ્કાર.